આજરોજ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાત રાજ્યમાં દિલ્હી ખાતે મળેલી ઇન્ડિયા ગઠબંધનની હેઠળની કમિટીમાં ગુજરાતની કુલ 26 બેઠક માટે કોંગ્રેસ 24 અને આ પાર્ટી 2 બેઠક પર ચૂંટણી લડશે. ભરૂચને ભાવનગર પરથી આવનારા લોકસભાની ચૂંટણીને માટે સંમતિ સંધાઈ. આ અંગે આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આજરોજ ગુજરાત જે લોકસભા ચુનાવ ચૂંટણી આવી રહ્યા છે એ સંદર્ભે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે કેન્દ્રમાં સમાધાન થયું છે. એ અંગે 2 સીટો આપ પાર્ટી લડશે અને 24 સીટ પર કોંગ્રેસ લડશે. આપણી સમક્ષ અત્યારે ગુજરાત પ્રદેશ આપ પાર્ટીના અધ્યક્ષ ઈશાંતભાઈ ગઢવી ઉપસ્થિત. ઈશાંતભાઈ, આ અંગે આપ શું કહેશો? બિલકુલ, આ જે આ ગઠબંધન થયું છે એ લોકતંત્ર બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે થયું છે. અને 2 સીટ જે અમારા ભાગમાં આવી છે એમાં મજબૂતાઈથી અમે લડીશું. સાથે સાથે 24 કોંગ્રેસના ભાગમાં આવી છે એમાં પણ મજબૂતાઈથી લડીશું. અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ખૂબ સારું રિઝલ્ટ લાવશે. સભી આપ જે લેશો લેશો એ મુદ્દા અલગ અલગ હશે કે બે કોંગ્રેસને આપણે મુદ્દા સરખા હશે? નહીં, ઇન્ડિયા ગઠબંધનના આખા દેશમાં મુદ્દાઓ સરખા હશે. એટલે આપ જે મુદ્દા લઈને છો, આદિવાસી પિછાડા લોકો જે સમાજના કયા મુદ્દા હશે જે બે સંયુક્ત રીતે ચાલશો? એમાં મોંઘવારીને લઈને હશે, કર્મચારીઓને લઈને, જૂની પેન્શન યોજનાને લઈને હશે, આદિવાસી સમાજને લઈને હશે, એમાં શિક્ષણને લઈને હશે, આરોગ્યને લઈને હશે, આખી નીતિઓ બનશે એ પોઈન્ટ ઉપર ચર્ચા થશે ને ઇન્ડિયા ગઠબંધન એ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડશે. આ હતા ઈશુદાનભાઈ ગઢવી, જો આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. હરીશ શારીક સાથે વૈશ્ય રાણા, KTV ન્યૂઝ.